રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે 17 ડિસેમ્બરના રોજ રેખાબેન પટોડિયાએ રાજીનામું આપતા આજે સોમવારે કારોબારી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કેપી પાદળિયાનો વિજય થતાં તેમની કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. પાદળિયા બિનહરીફ ચૂંટાયા છે. પૂર્વ કારોબારી ચેરમેન રેખાબેન પટોડિયાએ ડીડીઓને પત્ર લખી કેપી પાદરિયા વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે કેપી પાદરિયા પર 2 લાખની લાંચ લેવાનો કેસ એસબીમાં ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપીને ચેરમેન પદ પર ના બેસાડવા માંગ કરી હતી. જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે, જ્યારે કારોબારી પર કોંગ્રેસમાંથી બગાવત કરનાર સભ્યોનું શાસન છે. કોંગ્રેસના નારાજ સભ્યો દ્વારા રેખાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા રાજીનામું આપ્યું હતું. આથી કેપી પાદરિયાએ દાવેદારી નોંધાવી હતી. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. આઠ મહિનાનું જે શાસન બાકી છે એ અમે છેવાડાના માનવી સુધી જે કાંઈ અમારી સમિતિને કામગીરી કરવાની થશે એ છેવાડાના માનવી સુધીની કામગીરી કરશું. સિંચાઈની બાબતની અંદર સિંચાઈમાં અમે પૂરેપૂરું ધ્યાન આપશું, અને ખાસ આરોગ્યની બાબત છે એમાં આરોગ્યને આ બજેટની અંદર વધારેમાં વધારે ફાયદો થાય એવો અમે બજેટ મંજૂર કરવાના છીએ. વાત બાંધકામ અને રોડ અને રસ્તાની ગ્રામ્ય કક્ષાએ જે પ્રોબ્લેમ છે એ રોડ અને રસ્તાના કામોમાં અમે તાત્કાલિક સમિતિની અંદર બહુમતી સભ્યોને સાથે રાખી અને દરેક કામો ઝડપથી મંજૂર કરી અને ઝડપથી પૂર્ણ થાય એવા પ્રયાસો અમે કરશું. કઈ પ્રકારનો આક્ષેપ? એસીબી ની વાત કરીએ તો એસીબી ના કેસમાં જે કઈ મારી સંડોવણી થઈ છે એક રાજકીય કિના ખોરીને હિસાબે મારી સંડોવણી થઈ છે, અને આ બાબતની અંદર ચેરમેન ની બાબતની અંદર એ એસીબી નો કેસ અત્યારે કોર્ટ મેટર પેન્ડિંગ છે. જ્યારે કોર્ટ મને ગુનેગાર સાબિત કરશે ત્યારે મારા હોદ્દા ઉપર ખતરો છે, ત્યાં સુધી કોર્ટ મેટર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મારા હોદ્દા ઉપર કોઈ પ્રકારનો કાંઈ ખતરો